ओके मित्रों, चलो आज आपणे कार्बनिक हेलाइड संयोजनोनुं नामकरण लईए। कार्बनिक हेलाइड में आपणे आवरी लेवाना छे आल्किल हेलाइड, पछी एराइल हेलाइड अने एराइल आल्किल हेलाइड, अथवा तो एने बेन्झाइलिक हेलाइड कहीए छे। ओके, हवे जो अहींया आगळ आपणे आल्किल ग्रुप आपणे ऑलरेडी भणी चूकेले, एक कार्बन वाळो आल्किल ग्रुप મિથાઇલ, બે કાર્બન વાળો ઇથાઇલ, ત્રણ કાર્બન વાળા આલ્કિલ ગ્રુપ બે છે, પ્રાઇમરી પ્રોપાઇલ અને સેકન્ડરી પ્રોપાઇલ, ચાર કાર્બન વાળા આલ્કિલ ગ્રુપ ચાર છે, પ્રાઇમરી બ્યુટાઇલ, સેકન્ડરી બ્યુટાઇલ, ટર્શિયરી બ્યુટાઇલ અને આઇસોબ્યુટાઇલ, અને બેન્ઝીન રિંગ ઉપરથી એક હાઇડ્રોજન દૂર કરો તો એને ફિનાઇલ ક્લોરાઇડ કહેશું। હવે આપણે આલ્કિલ હેલાઇડ લખવા કઈ રીતે, આ ગ્રુપ બધા લખી નાખો, એક કાર્બન વાળો લખો ત્યાં સીએલ લગાવો, જો હેલોજન તરીકે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન કોઈ પણ હોઈ શકે, અહીંયા સરળતા ખાતર આપણે ક્લોરિન લઈએ છીએ, અહીંયા સીએલ લગાવી દો, ઇથાઇલ ગ્રુપ સાથે સીએલ લગાવો, આ પ્રોપાઇલ ગ્રુપમાં બની જ્યાં વેલેન્સી ખુલી છે ત્યાં સીએલ લગાવો, ચાર કાર્બનવાળા ચાર ગ્રુપ છે જ્યાં વેલેન્સી ખુલી છે ત્યાં સીએલ લગાવી દો, પછી બે કાર્બન લો, બંને કાર્બન સાથે કે ક્લોરિન જોડાયેલો હોય, પછી ત્રણ કાર્બન લો, ત્રણે ત્રણ કાર્બન સાથે એક એક ક્લોરિન જોડાયેલો હોય, અને પછી બેન્ઝીન રિંગ પરથી એક હાઇડ્રોજન વિસ્થાપન કરો અને સીએલ ગોઠવાય, પછી બેન્ઝીન ઉપર બે ગ્રુપ હોય, બે ગ્રુપમાં બંને સીએલ ઓર્થો પોઝિશન પર હોઈ શકે, મેટા પોઝિશન પર હોઈ શકે અને પેરા પોઝિશન પર હોઈ શકે, પછી એરાઇલ આલ્કિલ હેલાઇડ બેન્ઝીન ઉપર એક કાર્બન હોય એની સાથે એક સીએલ, બેન્ઝીન ઉપર એક કાર્બન એની સાથે બે સીએલ, બેન્ઝીન ઉપર એક કાર્બન એની સાથે ત્રણ સીએલ, પછી બેન્ઝીન ઉપર બે કાર્બન હોય અને છેડાના કાર્બન સાથે સીએલ, બેન્ઝીન ઉપર બે કાર્બન હોય, જે કાર્બન સાથે બેન્ઝીન જોડાયેલું છે એની ઉપર સીએલ, પછી અસંતૃપ્ત ઓર્ગેનિક હેલાઇડ, આ વિનાઇલ ગ્રુપ છે, આ એલાઇલ ગ્રુપ છે, ત્યાં ઓપન વેલેન્સી ત્યાં સીએલ જોડી દો। ઓકે, અચ્છા, કાર્બનિક હેલાઇડના નામકરણ માટેના આપણે નિયમો જોઈ લઈએ। સન, સ એટલે સફિક્સ યા પ્રિફિક્સ, અને નંબરિંગ, એ સફિક્સ કોમન મેથડમાં સફિક્સ તરીકે હેલાઇડ વપરાય અને આલ્કિલ હેલાઇડ જેવો શબ્દ બોલાય। આર ની અંદર જેટલા કાર્બન, એક કાર્બન હોય તો મિથાઇલ, બે હોય તો ઇથાઇલ, ત્રણ હોય તો પ્રોપાઇલ, ચાર હોય તો બ્યુટાઇલ, એવી રીતે આલ્કિલ પણ બે સુધી પ્રોબ્લેમ નથી, ત્રણ કાર્બન થી આગળ પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી જેવા શબ્દો પૂર્વક તરીકે વપરાય, પ્રિફિક્સ તરીકે વપરાય છે, એટલે આલ્કિલ હેલાઇડ, હેલાઇડ પ્રત્યય તરીકે વપરાય। આયુપેક મેથડમાં હેલો શબ્દ પૂર્વક તરીકે વપરાશ, હેલો આલ્કેન, તો હેલો અને આલ્કેન, આર ની અંદર એક કાર્બન હોય તો મિથેન કહેવાશે, બે હોય તો ઇથેન કહેવાય, ત્રણ હોય તો પ્રોપેન કહેવાય, ચાર હોય તો બ્યુટેન કહેવાય, આપણે ચાર સુધી સમજવાનું છે, ટ્વેલ્થમાં ચાર થી વધારે નથી આવવાના। અને એમ ફોર નંબરિંગ, નંબરિંગમાં કોમન મેથડમાં નંબરિંગ આલ્ફા બીટા ગેમા છે, જ્યારે આયુપેકમાં નંબરિંગ 1 2 3 4 છે। હવે બંને પર મેથડમાં નંબરિંગ ચાલુ ક્યાંથી કરવું, તો કે ભાઈ જે કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોય એ કાર્બન થી નંબરિંગ ચાલુ કરવું, આલ્ફા બીટા ગેમા ડેલ્ટા અથવા 1 2 3 4 એમ। ઓકે, તો આનું નામ લઈએ। હવે જો કોમન નામ લેવું તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ ટુ રાઈટ હેન્ડ સાઈડ જવાનું, આ CH3 એટલે આલ્કિલ મિથાઇલ ક્લોરાઇડ, સીધી સુધી ચાલો, પહેલા આલ્કિલ ગ્રુપ નો ઉલ્લેખ, પછી ક્લોરિન નો ઉલ્લેખ, હેલોજન નો ઉલ્લેખ હેલાઇડ તરીકે, ફ્લોરિન હોય તો ફ્લોરાઇડ, બ્રોમિન હોય તો બ્રોમાઇડ, આયોડિન હોય તો આયોડાઇડ, અને આયુપેક મેથડમાં ઊંધું ચાલવાનું, હેલોજન ની આગળ હેલો ઓ પ્રત્યલક, ક્લોરિન હોય તો ક્લોરો, ફ્લોરિન હોય તો ફ્લોરો, બ્રોમિન હોય તો બ્રોમો, આયોડિન હોય તો આયોડો, તો ક્લોરો અને એક કાર્બન વાળો આલ્કેન અહીંયા છે મિથેન, અને કેસમાં લઈ લો આ ઇથાઇલ ગ્રુપ છે, કોમન મેથડમાં આપણે લેફ્ટ હેન્ડ સાઈડ ટુ રાઈટ હેન્ડ સાઈડ જઈશું, ઇથાઇલ ક્લોરાઇડ, આયુપેકમાં ક્લોરો ઇથેન, યસ, આ પ્રાઇમરી પ્રોપાઇલ ગ્રુપ છે એની સાથે ક્લોરિન જોડાયેલું છે, પ્રાઇમરી પ્રોપાઇલ ક્લોરાઇડ, આયુપેકમાં 1 ક્લોરો પ્રોપેન, જો અહીંયા આગળ ત્રણ કાર્બન છે
અહીંયા ત્રણ કાર્બન એટલે પ્રોપેન, એમાં ક્લોરિન છે એટલે ક્લોરોપ્રોપેન કહેવાય છે, પણ ક્લોરિન નું સ્થાન પહેલા દર્શાવવું પડશે, વન ક્લોરોપ્રોપેન. આ ગ્રુપ છે સેકન્ડરી પ્રોપાઇલ ગ્રુપ છે, તો સેકન્ડરી પ્રોપાઇલ ક્લોરાઇડ. લાંબી ચેઇન ત્રણ કાર્બનની છે એટલે નામને છેડે પ્રોપેન આવશે, પણ સીએલ ની પોઝિશન સેકન્ડ કાર્બન પર છે એટલે ટુ ક્લોરોપ્રોપેન કહેશું. આમાં જુઓ 1 2 3 4 ચાર કાર્બન છે, સીધી લાઈનમાં છે, પ્રાઇમરી બ્યુટાઇલ ક્લોરાઇડ કહેવાય છે કોમન નામ. યસ, ઉલટા ચાલો, 1 ક્લોરોબ્યુટેન એનું આયુપેક નામ થશે. યસ, આનું 1 2 3 4 ચાર કાર્બન આ સેકન્ડરી બ્યુટાઇલ ગ્રુપ છે ને એની સાથે ક્લોરિન જોડાયેલું એટલા માટે સેકન્ડરી બ્યુટાઇલ ક્લોરાઇડ. આયુપેક નામ ચાર કાર્બન બ્યુટેન, પણ ક્લોરિન બીજા કાર્બન પર છે એટલા માટે એને 2 ક્લોરોબ્યુટેન કહેવાય. આ ગ્રુપ છે આખું ટર્શરી બ્યુટાઇલ, તૃતીય બ્યુટાઇલ ક્લોરાઇડ નામ થશે. અને આયુપેક નામ ત્રણ કાર્બન ની ચેઇન છે, તો નામની પાછળ પ્રોપેન આવશે, અને એમાં બીજા કાર્બન પર ક્લોરિન છે ને બીજા કાર્બન પર મિથાઇલ છે. ક્લોરિન નો સી ને મિથાઇલ નો એમ, એબીસીડી ના આલ્ફાબેટિકલી ઓર્ડર માં સી પહેલા આવે, તો 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. ઓકે, આ ગ્રુપ આખો આઇસોબ્યુટાઇલ ગ્રુપ છે, તો આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ નામ થશે એનું કોમન. અને ત્રણ કાર્બન ની ચેઇન છે, તો 1 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન એનું આયુપેક નામ થશે. અચ્છા, આ સંયોજન નું કોમન નામ ઇથિલિન ડાયક્લોરાઇડ, ઈડીસી વડે જાણીતું છે. ઈ એટલે ઇથિલિન, ડી ફોર ડાય અને સી ફોર ક્લોરાઇડ. ઓકે, અહીંયા આયુપેક નામ થશે, બે કાર્બન છે એટલે 1 2 ડાયક્લોરોઇથેન કહેવાશે. ત્રણ કાર્બન લો, આ સંયોજનમાં ત્રણે ત્રણ કાર્બન છે એટલે પ્રોપિલિન ટ્રાયક્લોરાઇડ, પીટીસી એનું પૂરું નામ થશે કોમન નામ. અને આયુપેક નામમાં ત્રણ કાર્બન છે એટલે પ્રોપેન, અને ત્રણ ત્રણ કાર્બન ની ચેઇન પર એક ક્લોરિન, પહેલા કાર્બન પર બીજો, બીજા ત્રીજો ત્રીજા, 1 2 3 ટ્રાયક્લોરોપ્રોપેન. અચ્છા, અહીંયા આગળ સીએલ ના પાછળ રાખો, નીચેથી ઉપર જાઓ, ફિનાઇલ ક્લોરાઇડ. અહીંયા ઉપરથી નીચે આવો, ક્લોરિન નો ઉલ્લેખ પહેલા કરો, ક્લોરોબેન્ઝીન. અચ્છા, અહીંયા આગળ આ ત્રણે ત્રણ સંયોજનોમાં બે ક્લોરિન છે, ડાયક્લોરોબેન્ઝીન કહેવાય. કોમન મેથડમાં બે ઓર્થો, મેટા અને પેરા જેવા પૂર્વક લાગે. આયુપેકમાં 1 2 3 4 લાગે. અને ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન, ટૂંકમાં એને ઓડીસી બી કહેવાય, ડી ફોર ડાય, સી ફોર ક્લોરો અને બી ફોર બેન્ઝીન. આ જે છે મેટા પોઝિશન પર છે બંને, એટલે મેટા ડાયક્લોરોબેન્ઝીન અને પેરા ડાયક્લોરોબેન્ઝીન કહેશું. આનું આયુપેક નામ 1 2 ડાયક્લોરોબેન્ઝીન કહેવાશે. જો અહીંયા આગળ બેન્ઝીન છે, એની અંદર પહેલા અને બીજા સ્થાન પર બે ક્લોરિન છે. આનું નામ થશે 1 3 ડાયક્લોરોબેન્ઝીન, આનું નામ થશે 1 4 ડાયક્લોરોબેન્ઝીન. બેન્ઝીન ઉપર CH2Cl, બેન્ઝીન ઉપર CH2 ગ્રુપ હોય, આપણે 11th માં ભણી ગયા છીએ, એને બેન્ઝાઇલ કહેવાય, બેન્ઝાઇલ ક્લોરાઇડ કોમન નામ થશે. ક્લોરોફિનાઇલ મિથેન, અહીંયા ક્લોરની જગ્યાએ હાઇડ્રોજન મૂકો, ફિનાઇલ જગ્યાએ હાઇડ્રોજન મૂકો, તો મિથેન બને. મૂળ રૂટ હાઇડ્રોકાર્બન મિથેન છે, એમાંથી બન્યું એટલા માટે મિથેન કહેશું. અચ્છા, અહીંયા આગળ બેન્ઝીન ઉપર CH અને બે વેલેન્સી ખુલ્લી હોય, તેને બેન્ઝાલ કહેવાય, બેન્ઝાલ ડાયક્લોરાઇડ. આનું નામ આયુપેક નામ થશે ડાયક્લોરોફિનાઇલ મિથેન. બેન્ઝીન ઉપર કાર્બન ને ત્રણ વેલેન્સી ખુલ્લી હોય, તેને બેન્ઝો કહેવાશે, બેન્ઝો ટ્રાયક્લોરાઇડ, અહીંયા ટ્રાયક્લોરોફિનાઇલ મિથેન. અચ્છા, બેન્ઝીન ઉપર બે કાર્બન હોય ને બે કાર્બન છેડાના કાર્બન પર CL હોય, નંબરિંગ ત્યાંથી ચાલુ કરો, આલ્ફા અને બીટા, બીટા કાર્બન પર ફિનાઇલ ગ્રુપ છે, બીટા ફિનાઇલ ઇથાઇલ ક્લોરાઇડ એનું કોમન નામ થશે. અને આયુપેક નામ 1 ક્લોરો 2 ફિનાઇલ ઇથેન. આમાં જે કાર્બન સાથે બેન્ઝીન જોડાયેલું છે એ જ કાર્બન સાથે ક્લોરિન છે, તો આલ્ફા ફિનાઇલ ઇથાઇલ ક્લોરાઇડ કહેવાશે.
અને 1 ક્લોરો 1 ફિનાઇલ ઇથેન કહેશું. આ સંતૃપમાં અહીંયા આ આ ગ્રુપ છે ને વિનાઇલ કહેવાય, કોમન નામ વિનાઇલ ક્લોરાઇડ. વિનાઇલ ગ્રુપમાં એક CH2 એડ કરી દો તો એલાઇલ કહેવાય, અને એલાઇલ ક્લોરાઇડ કોમન નામ કહેવાશે. IUPACમાં અહીંયા CL અને ડબલ બોન્ડ છે, ડબલ બોન્ડ વધારે રિએક્ટિવ છે, તો અહીંયા 1 ક્લોરો ઇથ 1 ઇન. આમાં પણ ડબલ બોન્ડ ને CL બે ક્રિયાશીલ સમૂહ છે, ડબલ બોન્ડ વધારે ક્રિયાશીલ સમૂહ છે, એટલા માટે નંબરિંગ આપણે ડાબી બાજુથી એવી બાજુ નંબરિંગ આપું જેથી કરીને ડબલ બોન્ડ વહેલો આવે. તો અહીંયા 3 ક્લોરો પ્રોપ 1 ઇન. ઓકે સ્વરા પ્રિશા, અહીંયા પૂરું કરીએ, નેક્સ્ટ ટાઈમ આપણે મળશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.